વાત હવે ગુજરાતી પેટા ચૂંટણીની. પેટા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. ભાજપ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવ્યું છે તો 21 તારીખે વિધાનસભાની 6 બેઠકો પર મતદાન યોજાશે. આજે વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થશે. સાંજે 5 વાગ્યા પછી પ્રચાર નહીં કરી શકાય. 14.76 લાખ મતદારો મતદાન કરશે. 1781 મતદાન કેન્દ્રો પર મતદાન થશે. સાંજે 5 વાગ્યા પછી પ્રચાર નહીં કરી શકાય ત્યારે ઈડી ચોટીનું જોર લગાવી રહી છે બંને પાર્ટીઓ, ભાજપ કોંગ્રેસ બંને. ત્યારે પેટા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. આજે વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થશે. 21 તારીખે વિધાનસભાની 6 બેઠકો પર મતદાન યોજાશે. સાંજે 5 વાગ્યા પછી પ્રચાર નહીં કરી શકાય. 14.76 લાખ મતદારો છે જે આજે મતદાન કરશે. 1781 મતદાન કેન્દ્રો પર મતદાન થશે. તો પેટા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. ભાજપ કોંગ્રેસે ઈડી ચોટીનું જોર લગાવ્યું છે આ 6 બેઠકો માટે. મહત્વનું છે કે 21 તારીખે વિધાનસભાની આ 6 બેઠકો પર મતદાન યોજાવાનું છે ત્યારે આજે વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થશે. સાંજે 5 વાગ્યા પછી પ્રચાર નહીં કરી શકાય. 14.76 લાખ મતદારો મતદાન કરશે. 1781 મતદાન કેન્દ્રો પર મતદાન થશે. ભાજપને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવ્યું ના બંને તસવીરો એ સમયની કે જ્યારે બંને પક્ષો રેલીઓ કરતા હતા, સભાઓ કરતા હતા, અને આજે સાંજે આ પ્રચાર પડઘમ શાંત થઈ જશે. બીજેપી નેતા શંકર ચૌધરી સાથે મારી સાથે સંવાદદાતા બ્રિજેશ દોશી છે, તેમની સાથે વાતચીત કરીએ. બ્રિજેશ, વાત કરવામાં આવે તો શંકર ચૌધરી છે આપણી સાથે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે કેટલો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે આ 6 પેટા ચૂંટણી માટે? જે બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો આ જે 6 બેઠકો છે ભાજપ માટે ખૂબ મહત્વની એટલા માટે બની રહ્યા છે કે જે રીતે 26 માંથી 26 લોકસભા બેઠકો જીત્યા અને હવે વિધાનસભાની પેટા ચૂંટણી આવી છે, સરકારની કામગીરી ઉપર વધુ એક મોહર તરીકે જોઈ રહી છે સરકાર. ત્યારે આપણી સાથે ભાજપના પૂર્વ મંત્રી છે, તેમની સાથે વાત કરીએ. શંકરભાઈ, આ બેઠક ઉપર તમે વર્ષો સુધી કામ કર્યું છે અને હવે અહીંયાથી એક નવો ચહેરો લડી રહ્યો છે, કેટલો વિશ્વાસ છે આ બેઠક? જનતા વિશ્વાસ બતાવશે આ વખતે, કારણ કે તમે લડ્યા એના પછી આ બેઠક જનતાએ કોંગ્રેસને આપી હતી, શું ફરી ભાજપ પાસે આવશે? હા બિલકુલ, ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં અને રાજ્યમાં બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ ચૂંટણીની અંદર ભાઈ અલ્પેશભાઈ ઠાકોર લડે છે, તો અલ્પેશભાઈ ઠાકોર ભારતીય જનતા પાર્ટીના કમળ સાથે ખૂબ જંગી બહુમતીથી વિજય બનશે. તમે જે દાવો કરી રહ્યા છો કમળથી વિજયી બનશે, પણ એ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા, હવે ભાજપમાં આવ્યા. ભાજપની અંદર આ 4થી વખત એવું છે કે કોંગ્રેસના ધારાસભ્ય જે છે ભાજપમાં આવીને લડી રહ્યા છે. શંકરભાઈ હતા, રાધનપુરથી લડ્યા, એમણે બેઠક ખાલી કરી, એના પછી આ 4થી ટર્મ છે કે જેની અંદર જે છે ધારાસભ્ય બહારના આવ્યા હોય કોંગ્રેસમાંથી, લવિંગજી હોય, નાગરજી હોય, ભાવસિંહ હોય, અને હવે અલ્પેશ ઠાકોર, ચાર શું ભાજપ પાસે નેતા નથી રાધનપુરમાં? નહીં, ભારતીય જનતા પાર્ટી કમળ સાથે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા અને પ્રજા બધા જોડાયેલા છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને રાજ્યની સરકાર, એની કામગીરી એ મુખ્ય મુદ્દો છે. અને ભારતીય જનતા પાર્ટીમાં તાજેતરની અંદર 370ની કલમ અને એનો ઐતિહાસિક નિર્ણય જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ બંને જે કર્યો, આ પ્રજાએ આ બાબતને જોઈ છે કે દેશ હિત માટે આનાથી વધારે સારું કોઈ ન કરી શકે. બીજી બાબત એ પણ છે કે આ વિસ્તારની અંદર નર્મદાના પાણી પહોંચાડવાનું કામ એ વિજયભાઈ રૂપાણીની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું આ વિસ્તારમાં.
પીવાના પાણી માટે જે વલખા હતા તેની જગ્યાએ સિંચાઈ માટે નર્મદાનું પાણી અહીંયા આગળ મળતું થયું. બાકી પણ વિકાસના અનેક કામો આ વિસ્તાર માટે થયા છે. પ્રજા ભારતીય જનતા પાર્ટીને ઓળખે છે અને ભારતીય જનતા પાર્ટીનો કમળ લઈને જે ઉમેદવાર આવ્યા છે એમને વિજય બનાવવો એ પ્રજા પોતે સ્વયંભૂ આ દિશાની અંદર આગળ છે અને કમળને જીતાડવા માટે અલ્પેશભાઈને ખૂબ મોટા મતથી વિજય બનાવશે. શંકરભાઈ, આ તો તમે બધી વાર્તાઓ કરી કે સરકારે કામ કર્યા, સરકારે 2017માં કામ નહોતા કર્યા કે અલ્પેશ ઠાકોર જીત્યા હતા કોંગ્રેસમાંથી? એક અલગ પ્રકારનું આખું વાતાવરણ હતું ત્યારે. તમને ખબર છે કે ગુજરાતભરની અંદર જ્ઞાતિઓના આંદોલનો ચાલતા હતા, અલગ અલગ જ્ઞાતિ સમાજોના, અને એ વખતનું જે વાતાવરણ હતું અલગ હતું, અત્યારનું વાતાવરણ અલગ છે. તમે કહ્યું કે કેન્દ્ર સરકારના રાજ્ય સરકારના કામ હતું, શું પ્રજાને જેની જોડે સીધો સંપર્ક હોય એ ધારાસભ્યનું ચહેરાનું કોઈ મહત્વ નથી? ભાજપનો નેતા હોય, ભાજપનો કાર્યકર્તા હોય, એને ટિકિટ મળે એની જગ્યાએ વધુ એકવાર બહારની વ્યક્તિને ટિકિટ આપવાની? રાધનપુરમાં ભાજપ પાસે નેતા નથી કે પછી હવે પાર્ટીએ નક્કી કરી દીધું છે કે બહારના નેતાઓને ટિકિટ આપી ધારાસભ્ય બનાવી અને મંત્રી બનાવવાના અને ઘરના નેતાઓને નહીં બનાવવાના? નહીં, ઘરના પારકા એવું કશું હતું નથી. ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા, એક બધાને ટિકિટ મળે એવું હોતું નથી, પરંતુ દરેક કાર્યકર્તા પોતે ઉમેદવાર છે તેવું સમજીને કામ કરતો હોય છે. અને આ એક ચૂંટણી જ નહીં કે એકલા રાધનપુર કે આ છ પેટા ઇલેક્શન જ નહીં, દાખલા તરીકે કાર્યકર્તાઓ તો હજારોની સંખ્યામાં હશે, પરંતુ ટિકિટ જ્યારે આપવાનો વિષય હોય ત્યારે 182 જ ઉમેદવારો હોય છે, તો 182 જ મેન્ડેટ અપાતા હોય છે. તો એનો મતલબ કે બીજું નથી કંઈ કામનું કે એ ટાઈપનું નથી હોતું. કાર્યકર્તાઓ પક્ષના હોય છે, જે પક્ષની વિચાર છે. આ તો બહારથી તમે ચૂંટણી પહેલાં લઈ આવો છો અને લોકસભાની ચૂંટણી પહેલાં અલ્પેશભાઈ આવ્યા અને 2 મહિનામાં તમે એમને ધારાસભાની ટિકિટ લડાવી રહ્યા છો, વિધાનસભામાં તમે એમને પહોંચાડવા માટે, અને એ પોતે ખુલ્લેઆમ કહે છે કે હું મંત્રી બનવા જઈ. ભાજપમાં તો ક્યારે આ વસ્તુ જોઈ નથી કે માણસ ચૂંટણી લડે પહેલાં જેવું કહી દે કે હું મંત્રી બની રહ્યો છું એટલે મને મત આપો. ભારતીય જનતા પાર્ટી પ્રદેશના આગેવાનને પૂછવાના પ્રશ્નો મને પૂછીને તમે, એટલે મારે એ પ્રશ્નનો જવાબ કે એવો પ્રશ્ન નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અત્યારે ખાલી અલ્પેશજી ઠાકોર એકલા લડે છે એવું નહીં, અમારા તમામે તમામ કાર્યકર્તાઓ અહીંયા ચૂંટણી લડે છે. જીવરાજભાઈ ખાલી ચૂંટણી લડે છે એવું નહીં, અમારા તમામે તમામ કાર્યકર્તાઓ લડે છે. 66 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા કામે પોતે ઉમેદવાર છે, પોતે નરેન્દ્ર મોદી છે, પોતે અમિત શાહ છે, પોતે વિજયભાઈ રૂપાણી કે જીતુભાઈ વાઘાણી છે, એ જ પ્રમાણનું કામ પાર્ટીના કાર્યકર્તાઓ ચારે બાજુથી લાગ્યા છે અને કરી રહ્યા છે. શંકરભાઈ, પાર્ટીના કાર્યકર્તાઓ જો કામ કરી રહ્યા છે તો 3 કે 4 દિવસ પહેલાંની વાત છે, મેસેજ હતો કે શંકરભાઈને ડેન્ગ્યુ થયો, હોસ્પિટલાઇઝ કર્યા છે. એના 24 કલાકની અંદર શંકરભાઈને મેદાનમાં આવવું પડ્યું પ્રચાર કરવા માટે, 8-8 બાટલા ચડાવ્યા હતા એ પ્રકારની વાત કાર્યકરો કરી રહ્યા હતા, અને શંકરભાઈ બીજા દિવસે 24 કલાકમાં મેદાનમાં હતા. એવી શું જરૂર પડી કે શંકરભાઈ મેદાનમાં ઉતરવું પડ્યું? જો કાર્યકર્તાઓ કામ કરી રહ્યા હતા તો શંકરભાઈને મેદાનમાં પ્રચાર માટે કેમ આવવું પડ્યું? નહીં, બધા કાર્યકર્તા કરતા હોય તો હું પણ એક કાર્યકર્તા છું, તો મારે પણ કામ કરવું જોઈએ. અને મને લાગે છે કે પાર્ટીને ચૂંટણીના સમયમાં જ સૌથી વધારે જરૂર હોય છે, એ સમયે વધારે ચિંતા કરીને કામ કરવું એ મને લાગે છે કે એક સારું કામ છે, એપ્રિશિએશન કરવા જેવું કામ છે, એને ટીકા કરવા જેવું નથી લાગતું. નહીં, ટીકા કરવાની વાત નથી, વાત એ છે કે શંકરભાઈની જરૂરિયાત છે કે પાર્ટીની મજબૂરી છે આ પ્રચાર, કે જ્યારે શંકરભાઈ હોસ્પિટલમાં હતા અને એમને 24 કલાકમાં દોડાવવા પડ્યા, કારણ કે મેસેજ એવા વાયરલ થયા હતા કે શંકરભાઈને પ્રચારમાં ના આવવું પડે એટલે શંકરભાઈ બીમાર છે, આ પ્રકારની વાતોની અફવાઓને ખંડન કરવા માટે હાજર થવું પડ્યું? નહીં નહીં, મીડિયા અને બાકી આપના જેવા મિત્રો ગોપી ચલાવતા હશે, બાકી રાજનીતિની અંદર તો બીમાર પડવું એ પણ અધિકાર આપ સૌની દ્રષ્ટિથી તો નથી. પાર્ટીની કોઈ મજબૂરી હોતી નથી, પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મારું કર્તવ્ય હોય છે, દરેક કાર્યકર્તાનું કર્તવ્ય હોય છે, એ જ પ્રમાણે મારું કર્તવ્ય છે કે આ સમયમાં પ્રજાની વચ્ચે જઈને સૌથી વધારે પાર્ટીને મદદ કરવા માટે અનેક કાર્યકર્તાઓ કામ કરે છે, એ પ્રમાણે હું પણ કામ કરી રહ્યો છું. તમે કહ્યું કે કાર્યકર્તા કામ કરે, તો પછી અલ્પેશ ઠાકોરને ચૌધરી સમાજનું સંમેલન હતું જેની અંદર તમે સ્ટેજ પર હાજર હતા, ત્યાં એવું કેમ કહેવું પડે કે 22માં હું શંકરભાઈ માટે બલિદાન આપીશ, આ પ્રકારનું નિવેદન કેમ આપવું પડે? ને, એવું કોઈ નિવેદન નથી, અને મને લાગે છે કે એનો અર્થ આપ લોકો ખોટું પેલું કરતા હોય. ત્યાં એ રીતની વાત કરી કે અરસપરસ એકબીજાને મદદ કરીશું, આ રીતનો વિષય હતો, બલિદાન આપવું ને એ ટાઈપનો કોઈ વિષય છે નહીં. શંકરભાઈ સાથે આ પ્રકારની વાતો કેમ ઊભી થઈ જાય છે અહીંયા અલ્પેશ સાથે, થરાદમાં પરબતભાઈ સાથે? થરાદની જ્યારે ચૂંટણી હતી એ વખતે વાતો ઉઠી કે શંકરભાઈનું નામ આવશે તો સ્થાનિકો વિરોધ કર્યા છે, સ્થાનિક ઉમેદવાર જોઈએ છે. તમે કહ્યું હતું કે મેં ટિકિટ નથી માંગી, તો પછી છેલ્લી ઘડી સુધી શંકરભાઈનું નામ હતું, શંકરભાઈને ટિકિટ મળવાની હતી, આ પ્રકારનો કાર્યકરોની વાત હતી, મીડિયા સુધી આ મેસેજ પહોંચ્યા, તો શું થયું? શંકરભાઈનું નામ હતું કે પછી ત્યાં પણ શંકરભાઈનો ખાલી વિવાદ જ હતો કે લડવા ન મળે, એટલે જે રીતે અહીંયા અલ્પેશ ઠાકોર સાથે વિવાદ ચાલે છે એવું ત્યાં
પરબતભાઈ સાથે? અહીંયા પણ કોઈ વિવાદ નથી, ત્યાં પણ કોઈ વિવાદ નથી. વિવાદ વધુ કરવામાં તમને બધાને રસ છે. બીજો વિષય મારો એ થશે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરવું એ જ મારું કર્તવ્ય છે. અને રહી વાત ચૂંટણીની, તો ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું મને આપ્યું છે. 4-4 વખત ધારાસભ્ય બનાવ્યો છે, મંત્રી બનાવ્યો, પ્રદેશના મહામંત્રીની જવાબદારી આપી. કોઈ એક જીવનની અંદર રાજનીતિની માં જે કોઈ કાર્યકર્તાને આપે એવું ઘણું બધું પાર્ટીએ આપ્યું છે. રહી વાત ટિકિટ માગવાની, તો એ પણ નીચેથી કરીને ઉપર સુધી કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટની વાત કે માગણી કે એમાં ત્યાંય નહોતો, અહીંયા પણ નહોતો. પરંતુ આપસો મિત્રો, પાર્લામેન્ટરી બોર્ડમાં નામ આવ્યું હતું, કાર્યકર્તાઓ માંગણી કરી હતી, આગેવાનોએ માંગણી કરી હતી કે થરાદમાં શંકરભાઈને બેઠક ખાલી પડે, લડાવો. આ તો ખુદ પ્રદેશ પ્રમુખે પણ એક વખત આ વાત કહેલી છે, કાર્યકર્તાઓની માંગણી હતી, તમે નહીં માગ્યું હોય પણ નામ તો આવ્યું હતું. કાર્યકર્તાની માંગણી કેવી હોઈ શકે, પરંતુ મેં દાવેદારી કોઈ કરી જ નથી અને કોઈ પેલો પ્રશ્ન નથી. જે રીતે તમે વાત કરી બનાસકાંઠાની, જે મહત્વની વાત છે, બનાસકાંઠામાં કોંગ્રેસનું પ્રભુત્વ છે, 6 બેઠકો કોંગ્રેસ પાસે હતી 9માંથી. હવે અલ્પેશભાઈ તમારી સાથે છે, થરાદની વાત છે. થરાદમાં એવું કહેવાય છે કે પરબત પટેલ જ ભાજપ છે, તે પ્રકારની સ્થિતિ છે. શું આ બંને બેઠકો ભાજપ બનાસકાંઠાની અંદર, જિલ્લો ભલે પાટણ હોય પણ રાધનપુર જે છે બનાસકાંઠા સાથે શિવ સંલગ્ન છે, એટલા માટે આ વાત પૂછી રહ્યું છું, ભાજપ જાણવી શકશે ખરું? બિલકુલ, આ બંને સીટો જ માત્ર નહીં પરંતુ 6-6 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટા મતોથી વિજય બનશે. જે ભૂતકાળની અંદર ક્યારેય ન મળ્યા હોય એટલી મોટી લીડ સાથે ભારતીય જનતા પાર્ટી બંને સીટો ઉપર, તો હું બિલકુલ જોઈ રહ્યો છું, 6-6 સીટો ઉપર વિજય બનશે. ઠાકોર સમાજનું સંમેલન હતું કોંગ્રેસ દ્વારા, ત્યાં ભાજપના અથવા ઠાકોર સેનાના યુવાનોએ જે છે હુમલો કરાવ્યો, તે પ્રકારની વાતો વહેતી થઈ હતી. એ દિવસે તમારું સમયમાં પણ ભાજપનું સંમેલન હતું, ભાજપ પ્રમુખ હાજર હતા, તમે પણ હાજર હતા. એ દિવસે કોંગ્રેસે મોટું સંમેલન યોજ્યું. શું આ સંમેલનની અસર ચૂંટણીમાં નહીં દેખાય? ઠાકોર સમાજના મતો વહેંચાશે નહીં, ભાજપને તકલીફ નહીં પડે? અહીંયા દરેકે દરેક જ્ઞાતિ સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. માત્ર ઠાકોર સમાજ જ નહીં, ઠાકોર સમાજ તો હોય પરંતુ તમામે તમામ જ્ઞાતિ સમાજો ભારતીય જનતા પાર્ટીની, નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહની જે વિકાસની યાત્રા છે અને ખાસ કરીને દેશનું એક સ્વમાન અને સ્વાભિમાન જગાડવાનું કામ જે પાર્ટી કરી રહી છે, જે સરકાર કરી રહી છે, અને અહીંયા વિકાસની યાત્રાને આગળ લઈ જવાનું કામ જે વિજયભાઈ રૂપાણીની સરકાર કરી રહી છે, એમાં કોઈ જ્ઞાતિ કે સમાજ એવો પ્રશ્ન નથી. તમામે તમામ જ્ઞાતિ સમાજો, બધા લોકો આ વિકાસની યાત્રાને સમર્થન કરી રહ્યા છે. શંકરભાઈ, છેલ્લા 10-એક દિવસથી જ્યારે ફોર્મ ભરાયા તે સમયથી હું આ વિસ્તારમાં ફરું છું, થરાદ અને રાધનપુર. તમે જે મુદ્દાઓ કહો છો કે 370 રાષ્ટ્રીય મુદ્દાઓ, આ મુદ્દાઓની જનતા ઉપર અસર માઇન્ડમાં હશે પણ તેમના મુદ્દાઓ જે છે સ્થાનિક છે. રાધનપુરની અંદર રોડ ખરાબ છે, પાણી નથી મળી રહ્યું, તમે કહ્યું કે સિંચાઈનું પાણી પહોંચ્યું, નર્મદાના પ્રશ્નો છે. અમે અહીંયા લોકો સાથે વાત કરી, લોકોએ કહ્યું જે પ્રશ્નો ત્યાં પ્રશ્નોની વાત કરવામાં આવી, લોકોના ઘણા મુદ્દાઓ છે. શું આ મુદ્દાઓનો જવાબ ભાજપ આપી શકશે અને અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય બનવાથી આ મુદ્દાઓનો હલ આવી જશે? આ રૂલિંગ પાર્ટીની અંદર ધારાસભ્ય ચૂંટાય તો એનો પ્રશ્નો સહેલાઈથી હલ થઈ શકતા હોય છે, એનો ઉકેલ થઈ શકતો હોય છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ અહીંયા કર્યો છે અને હજુ જે કંઈ બાકી છે, હું નથી કહેતો કે સંપૂર્ણ બધું પૂરું થઈ ગયું છે, પરંતુ જે કંઈ ખામીઓ છે, જે કંઈ બાકી છે, એને રૂલિંગ પાર્ટીના ધારાસભ્ય આવે તો એને સરળતાથી એ પ્રશ્નોનો ઉકેલ કરી શકે. કોંગ્રેસના નેતાઓ એવો આરોપ લગાવે છે કે અલ્પેશ ઠાકોર આયાતી ઉમેદવાર છે, રાધનપુરના નથી, વિરમગામથી અહીંયા આવ્યા છે. તે કાર્યકર્તાઓના ફોન પણ નથી ઉપડ્યા, 2 વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા તો કાર્યકર્તાઓના ફોન નહોતા ઉપડ્યા. શું ભાજપમાં વસ્તુ ચાલશે? ભાજપમાં તમે તો મંત્રી બનાવી રહ્યા છે, એમને જીત્યા પછી કાર્યકરોના ફોન નહીં ઉપાડે, કારણ કે ભાજપ તો એક શિસ્તબદ્ધ પાર્ટી છે, તમામ લોકો જવાબ આપવાનો હોય છે. તો શંકર ચૌધરી સાથે ખાસ વાતચીત દરમિયાન તેમણે અલ્પેશ ઠાકોરે કરેલા નિવેદનને લઈને કંઈ પણ જવાબ ન આપી શક્યા. તો આ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી આગળ જીતશે તે પ્રકારનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.